हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा। रक्षाबंधन नजीक आवे ने એટલે આપણે એવું થાય કે ભાઈ માટે આ વખતે તો કઈક સરસ મજાની મીઠાઈ હું હાથેથી બનાવીને લઈ જઈશ, અને એના માટે આપણે ઘણી બધી મીઠાઈઓની સર્ચ કરતા હોઈએ છીએ કે હું શું બનાવું શું બનાવું। તો આજે હું તમારા માટે એવી જ એક મસ્ત મજાની મીઠાઈ લઈને આવી છું, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે, અને એવું કહી શકાય કે ફક્ત 3 ઇન્ગ્રેડિયન્ટ્સની તમને જરૂર પડે છે। એકદમ ક્વિક છે, એકદમ ટેસ્ટી છે, અને દેખાવમાં તો બહુ જ મસ્ત છે, અને બનાવવામાં એકદમ સરળ, કોઈ જ વાતનું ધ્યાન રાખવાની જરૂર નથી। બસ હવે વાતો બહુ નથી કરવી, આપણે ફટાફટ શરૂ કરી દઈએ। કાજુ મલાઈ રોલ બનાવવા માટે સૌથી પહેલા આપણે કાજુને શેકી લઈશું। અત્યારે મેં 1 કપ કાજુ લીધેલા છે અને એને આપણે શેકી લઈશું। લાઇટલી રોસ્ટ કરી લેવાના છે, એટલે બહુ વધારે પ્રમાણમાં નહીં, એવા શેકવાના છે જેથી કરીને જે હવા હોય એ નીકળી જાય, એટલે કે ભેજવાળો ભેજ હોય એ નીકળી જાય અને કાજુ સરસ થઈ જાય। કારણ કે આપણે કાજુનો ભૂકો કરવાનો છે। જ્યારે પણ તમે કાજુનો ભૂકો કરતા હો, એટલે કે કાજુ કતરી બનાવતા હો કે આવી રીતે કોઈ પણ કાજુની મીઠાઈ બનાવતા હો ને, ત્યારે કાજુને આ રીતે થોડા શેકી લેવાના છે, અને શેકવાના કારણે એની અંદરથી જે ભેજ હશે એ દૂર થઈ જશે, અને હલકા જ શેકી લેવાના છે। ભેજ દૂર થશે એટલે તમને ખબર પડશે કે આની અંદર ભેજ દૂર થઈ ગયો છે અને કાજુ છે એ સરસ શેકાઈ ગયા છે। કાજુ કતરી બનાવતા હોય ને ત્યારે પણ આ રીતે કરવાનું છે। આ કરવાનું રીઝન એ છે કે આ રીતે કાજુને શેકી લેવાના કારણે જ્યારે તમે ક્રશ કરશો ને ત્યારે કાજુનો તેલ છૂટો નહીં પડે, એટલે પહેલાં એને શેકી અને પહેલાં એને ઠંડુ, પછી એને ઠંડુ કરી લેવાનું છે અને પછી જ એને ક્રશ કરવાના છે, અને ક્રશ કરવાથી તેલ છૂટું નહીં પડે અને જે ભૂકો છે એકદમ સરસ તૈયાર થશે। 1-2 મિનિટ માટે હજી શેકીશું, અને ખાસ યાદ રાખજો કે જ્યારે પણ શેકીએ ત્યારે સ્લો ફ્લેમ પર શેકવાના છે, બહુ વધારે હાઈ ફ્લેમ પર નહીં। જો એનો અવાજ બદલી ગયો, કાજુ શેકાઈ ગયા છે એવો એનો અવાજ આવી રહ્યો છે, હવે કડક થોડા થઈ ગયા છે। અત્યારે મેં કાજુનો ઉપયોગ કર્યો છે પણ તમે આમાં બદામ પણ લઈ શકો છો, બદામ જ્યારે લો ત્યારે બદામને પણ શેકી લેવાની છે, અને થાય તો બદામને પલાળી અને એના પોતરા કાઢી લેવાના છે, અને પછી એને તમે જો ક્રશ કરશો ને તો વધારે સરસ એનો દેખાવ આવશે। હવે સરસ ભેજ નીકળી ગયો છે અને કાજુ જે છે એકદમ સરસ શેકાઈ ગયા છે, કડક લાગે છે હવે કાજુ, એટલે આ રીતે શેકી લઈશું। કાજુ શેકાઈ ગયા છે, હવે એને થોડા ઠંડા થવા દઈશું અને પછી એને ક્રશ કરી લેવાના છે। કાજુ સરસ ઠંડા થઈ ગયા છે, જો ઠંડા થયા એટલે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડા બ્રાઇટ પણ થઈ ગયા છે અને એકદમ કડક પણ થઈ ગયા છે, આવી રીતે સરસ અવાજ આવી રહ્યો છે, એટલે કાજુ કડક થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે, હવે એને આપણે ક્રશ કરી લઈશું। હવે એનો ભૂકો કરવાનો છે, પણ જ્યારે આપણે મિક્સર ચાલુ કરીએ ત્યારે એને ચાલુ બંધ કરતા રહેવાનું છે, એટલે કે એક સાથે એને નથી ચલાવવાનું, એમ કરશો તો શું થશે કે કાજુ છે એની અંદરથી તેલ છૂટું પડી જશે, એટલે કે ઓન ઓફ કરી અને કાજુનો પાવડર આપણે તૈયાર કરવાનો છે। હવે આપણે કાજુનો પાવડર લઈશું જે આપણે ક્રશ કર્યો હતો, જો તમે જોઈ શકો છો કે જે પાવડર છે એકદમ સરસ ક્રશ થઈ ગયો છે અને ક્યાંય પણ સ્ટીક નથી થયો, એટલે કે એની અંદર તેલ છૂટું નથી પડ્યું, પ્રોપરલી મિક્સ થઈ ગયું છે। કાજુનો પાવડર લઈશું, એની સાથે અત્યારે આપણે 1 કપ કાજુ લીધા હતા, એની સાથે 1 કપ મિલ્ક પાવડર લેવાનો છે, એની સાથે 1 કપ મલાઈ ઉમેરી લઈશું, અને સાથે 1/2 કપ દળેલી ખાંડ ઉમેરી લઈશું। ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખીશું કારણ કે આપણે જે મિલ્ક પાવડર લીધો છે એમાં પણ સ્વીટનેસ છે અને કાજુની પોતાની પણ મીઠાશ હોય છે, એટલા માટે આપણે 1/2 કપ ખાંડ લઈ રહ્યા છે, 1/2 કપ કરતાં પણ થોડા પ્રમાણમાં ઓછી એટલી આપણે ખાંડ લીધી છે, અને હવે આ મિશ્રણ છે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું। આ મીઠાઈ છે એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે,
અને રક્ષાબંધન માટે તો એકદમ પરફેક્ટ આ મીઠાઈ છે, કારણ કે ખૂબ ઝડપથી તૈયાર થાય છે. અને કાજુની મીઠાઈ છે, તમે અત્યારે જો કાજુની મીઠાઈ બહારથી લેવા જાઓ તો બહુ જ મોંઘી પડે છે, પણ જ્યારે આ જ મીઠાઈ છે તમે ઘરે ઇઝીલી એકદમ ઝડપથી તૈયાર કરી શકો છો. જો આ બધી જ વસ્તુ છે ને પહેલા આ રીતે મિક્સ કરી લેવાની છે. એનું કરવાનું કારણ એ છે કે મિલ્ક પાવડર છે એ તરત જ સ્ટીક થઈ જાય છે, એટલે જે આ મિશ્રણ છે એને આપણે જ્યારે કુક કરીશું ત્યારે પણ સતત હલાવતા રહેવાનું છે. અને કાજુ છે એ પણ સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ. જો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે, હવે આપણે ફ્લેમ ઓન કરી દઈશું અને પછી એને આપણે કુક કરી લઈશું. અને આ જે મિશ્રણ છે એને સ્લો ફ્લેમ પર કુક કરવાનું છે, બહુ વધારે ફાસ્ટ ફ્લેમ પર નહીં, અને સતત હલાવતા રહીશું અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને આપણે કુક કરવાનું છે. પછી આ જે મિશ્રણ છે એને તમે પાથરી પણ શકો છો અને એના પીસ પણ પાડી શકો છો, તમે બોલ્સ પણ બનાવી શકો છો, એના રોલ પણ બનાવી શકો છો, તમે જેવો ઈચ્છો એવો એને શેપ પણ આપી શકો છો. ખાંડની જે ચાસણી ખાંડ છે એ ઓગળવા લાગશે અને એની ચાસણી બનશે અને મિશ્રણ સરસ તૈયાર થઈ જશે. તમને આનો કલર જોઈતો હોય તો તમે કેસર કલરનો પણ બનાવી શકો છો, પણ જ્યારે તમે કોઈ કાજુની મીઠાઈ બનાવતા હો ને ત્યારે એનો ઓરિજિનલ કલર નાખો ને તો બહુ જ સરસ લાગે છે. અને આ જ મિશ્રણ છે એને તમે પતલું પાથરી અને ઉપરથી વરખ લગાવીને પણ સર્વ કરી શકો છો, તો પણ બહુ જ સરસ લાગે છે, એટલે કાજુ કતરી જેવો જ એનો લુક આવે છે. પણ મિશ્રણ સરસ કૂક થઈ જવું જોઈએ તો એનો જે છે એની ચિકાસ દૂર થઈ જશે, નહીંતર એ હાથમાં સ્ટીકી થઈ જશે. હવે આ મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરતા રહેવાનું છે, સતત હલાવતા રહીશું અને કૂક કરતા રહીશું એને. જુઓ તમે જોઈ શકો છો કે મિશ્રણ જે છે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. બસ આ રીતનું મિશ્રણ તૈયાર થવું જોઈએ અને આ જે મિશ્રણ છે એ લગભગ 3-4 મિનિટમાં તૈયાર થઈ જશે, કારણ કે એની અંદર મિલ્ક પાવડર આપણે એડ કરેલો છે અને એની સાથે કાજુનો પાવડર છે, એટલે ખૂબ જ ઝડપથી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે સતત હલાવતા રહેવાનું, નહીં તો નીચેથી ચોંટી જશે. ને હવે ચેક કરી લેવાનું છે કે આ મિશ્રણ તૈયાર થયું કે નહીં. જો આ રીતે થોડું મિશ્રણ લઈ અને મલાઈ ઉમેરી છે એટલે ઘી પણ છૂટું પડે છે, અને આ રીતે બોલ વાળવાનું છે કે રોલ વાળવાનું છે, તમે જે પણ વાળવા ઈચ્છતા હો એ રીતે સરસ થઈ જાય છે. એટલે હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આ રીતે એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું. અને પ્લેટમાં એને ઠંડુ કરવા રાખી દઈશું. ઠંડુ પડે પછી આપણે એને રોલનો જે શેપ આપવો છે એ આપણે શેપ આપી દઈશું. તો હવે આ મિશ્રણને આપણે લગભગ 15-20 મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને ઠંડુ થવા દઈશું. જો કાજુ રોલ્સનું જે મિશ્રણ છે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે એના રોલ્સ વાળી લેવાના છે. રોલ્સ વાળી અને પછી આપણે એને પિસ્તાનમાં રગદોળી લઈશું. હવે આમાં તમને જે સાઇઝના રોલ વાળવા હોય એ સાઇઝના તમે રોલ વાળી શકો છો. હું મીડિયમ સાઇઝના અત્યારે રોલ વાળી રહી છું, જેથી કરીને સર્વિંગમાં પણ સરસ લાગે અને કોઈને પણ આપ્યા હોય તો પણ એકદમ સરસ લાગે. તો અત્યારે હું આ રીતના રોલ વાળી રહી છું. તમે મોટો રોલ વાળી અને પછી એને કટ પણ કરી શકો છો, એવી રીતે પણ થઈ શકે છે અને આવી રીતે સિંગલ રોલ પણ તૈયાર કરી શકો છો. જો આ રીતના બધા જ રોલ્સ આપણે તૈયાર કરી લઈશું. રોલ્સ બધા વળાઈ ગયા છે, હવે એને પિસ્તાથી કોટ કરી લઈશું. એના માટે એક પ્લેટમાં આવી રીતે પિસ્તાની કતરણ લઈ લઈશું. પછી એને સરસ રીતે કોટ કરી લેવાની છે. આ મીઠાઈ તમે એટલી સરસ બને છે ને કે ઘરે બનાવશો તો બહુ જ ઇઝીલી બની જશે. અને અત્યારે જ્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવે ને ત્યારે માવો બહારથી લાવવો પણ સારો નથી મળતો હોતો અને એવા બધા પ્રોબ્લેમ થતા હોય છે,
તો તમે આ મીઠાઈ એકદમ ઇઝીલી ઘરે બનાવી અને તમારા ભાઈ માટે ગિફ્ટ કરી તરીકે લઈ જઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ રોલ છે એને પિસ્તાથી કોટ કરી લઈએ અને પછી એને આપણે સર્વ કરી લઈએ. કાજુ મલાઈ રોલને સર્વ કરી લઈએ. એકદમ મસ્ત દેખાઈ રહ્યા છે. આ રોલ તમે ચોક્કસથી ઘરે બનાવજો. બનાવવામાં બહુ જ ઇઝી છે. એવું કહી શકાય કે ફક્ત 5 મિનિટમાં આ રોલ તૈયાર થઈ જાય છે. અને જસ્ટ મિક્સ કરવાનું છે, કાંઈ ધ્યાન પણ નથી રાખવાનું. છતાં પણ એકદમ ટેસ્ટી અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવા આ રોલ છે. દેખાવમાં તો તમે જોઈ જ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે આ રોલ. તો ચોક્કસથી તમારા ઘરે બનાવજો અને હા, ફીડબેક પણ મને ચોક્કસ આપજો કે તમને આ રોલ કેવા લાગ્યા. તો મસ્ત મજાના આ રોલ તૈયાર છે, એને આપણે સર્વ કરી લીધા છે. આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.